ટાગોર સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું રાજસ્થાની દાળ બાટી. તો રાજસ્થાની દાળ બાટી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે. આપણે બાટી માટે એક બાઉલ જાડો લોટ લીધો છે, ઘઉંનો કરકરો લોટ કહેવાય એને, કરકરો લોટ લીધો છે મેં. આવો એક બાઉલ લીધો છે. પછી તમારે જેટલી બનાવવી હોય એટલી. આમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખશું. ચપટી મીઠ અડધન નાખશું, એટલું ચપટી એક જીરું નાખશું હાથથી મસરી. આવી રીતે આમાં તેલ કે ઘી તમે કોઈ બી વાપરી શકો. મૂઠી પડતું મોણ જોઈએ એટલે અત્યારે આપણે મોટી 3 ચમચી તેલ લેશું. પછી હજી જોશે તો નાખશું. આમાં મૂઠી પડતું જોઈએ મોં, જેમ મોણ સરસ હોય ને એમ સારી થાય બાટી. આવી રીતે હાથેથી મસરી લેશું તો મોણ કહેવાય. જો આવી રીતે લોટની મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ એટલું મોં નાખ્યું છે આપણે. હવે આપણે લોટ બાંધ્યા પહેલાં આપણે બાટીનું કૂકર આવે ને એને ગરમ કરવા મૂકી દઈશું, એટલે બાટી વારીએ ત્યાં સુધીમાં એ પણ ગરમ થઈ જાય આપણું. આપણે ગેસને ચાલુ કરી દઈશું, ત્યાંને ડાયરેક્ટ જ મૂકી દેવાનું આની ઉપર. આવી રીતના આ રાજસ્થાની દાળ બાટીનું કૂકર આવે, કોઈ બી દુકાને તમને મળી જાય. નાનો હોય તો તમે એમને પાણીમાં બાફીને પણ કરી શકો ને આ ઢાંકણ ઉપર આમ ઢાંકી દેવાનું. અત્યારે થોડુંક હીટ ગરમ થઈ જાય ને એટલા માટે આપણે ઢાંકી દીધું છે. ને થોડુંક એને ઉપર આ જારી હોય ને એને તેલથી તેલ લગાવી દેવાનું એટલે બાટી આપણી ચોટે નહીં આની ઉપર. આવી રીતના પછી ગરમ ન થયું હોય ને તાજ લગાવી દેવાનું બસ. હવે આપણે બાટી વારી લઈશું ગરમ થાય ને ત્યાં સુધીમાં. 1 થી 1.5 ગ્લાસ પાણી નાખશું આપણે. થોડું થોડું નાખવાનું, ઢીલો લોટ ન જોઈએ, થોડો કઠણ જોઈએ એમાં. આવી રીતે બાંધતું જવાનું લોટને. આપણે ચેક કરી લેવાનું કે ગોળાવર એવો થઈ ગયો લોટ, બાટી બની એવો. આ લોટ આપણો તૈયાર થઈ ગયો છે. જો મસ્ત બધો લોટ સરખી રીતના મસરી લેવાનો હાથથી. લોટ આપણો બંધાઈ ગયો છે, જેવી બનાવવી એવી બનાવી શકો. થોડીક નાની નાની બનાવશું આપણે. આવી રીતનો ગોળ ગોળ ગોળા વારી લેશું એના એટલા. બાટી આપણે બધી વારી લીધી છે, હવે આપણે આમાં ગોઠવી દઈશું. આપણે બધી ગોઠવી દીધી છે, હવે ઢાંકણ ઢાંકી અને એને ધીમા તાપે થવા દઈશું. ફાસ્ટ ગેસ નહીં કરવાનો, નકર અંદર
ઉપર ચડી જશે ને અંદર કાચી રહેશે. આને આપણે બે પાંચ પાંચ દસ મિનિટ આમ રહેવા દે, હું પછી પાછું ચેક કરી લેશું, વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાય. આ દાળ છે એ દાળની મેં બાફી લીધી છે, આવી એને બાફવા દેવાની. ને એમાં મેં ચાર દાળ લીધી છે, અડદની દાળ લીધી છે, તુવેરની દાળ લીધી છે, ચણાની દાળ અને મગની દાળ. ને દાળનો માપ મેં એટલો લીધો છે કે અડદની દાળ એક, અડદની દાળ બે મુઠ્ઠી લીધી છે, ચણાની દાળ એક મુઠ્ઠી લીધી છે, અને તુવેરની દાળ એક મુઠ્ઠી ને ચણાની દાળ એક મુઠ્ઠી, એ બધા એક એક મુઠ્ઠી એવી રીતના લીધી છે. ને એટલી દાળ, આ એટલી મેં જેટલી મુઠ્ઠી તમને કીધી ને એટલો માપ પાંચ વ્યક્તિને આ થઈ જાય, પાંચથી છ વ્યક્તિને આ થઈ જાય એટલી દાળ બનશે આમાંથી. ને તમે એકલી અડદની દાળ પણ બનાવી શકો, છોટલાવાળી અડદની દાળ આવે ને એ પણ તમે બનાવી શકો. આપણે અત્યારે આ મિક્સ દાળ બનાવશું, મિક્સ દાળમાં પણ સરસ લાગે. ને અડદની દાળ બનાવવી હોય તમારે તો અડદની દાળ કાળી બને આમાં. આપણે અત્યારે મિક્સ દાળ બનાવીશું તો હવે એનો વઘાર કરી લઈશું. બાફી તો લીધી જ છે આપણે, ને આવી અધકચરી બાફવાની, એકદમ હાવ ઘટ થઈ જાય એવી નહીં બાફવાની, પાણી જેવી નહીં એમ. હવે આનો વઘાર કરશું આપણે. ખેતરનું આમ ઢાંકણ લેવા ગઈ ને એમાં ખસી ગઈ, જે આવી ચડી જાય ને આમ ફાટવા માંડે તરત જ, આમાં બહુ મસ્ત થઈ જાય. ના ડાયટ કરતા હોય તો એ સારી એમ, ધીમે તાપે કરવાની, નકર અંદરથી કાચી રહીએ એટલે. પાછી આપણે થોડીક થવા દઈશું, ત્યાં સુધી હું દાળનો વઘાર કરી લઈએ. આપણે વઘારીયામાં ડાયરેક્ટ કરી લઈશું, દોઢ ચમચી તેલ લઈશું, ચપટી આપણે રાઈ લઈશું, ચપટી જીરું. તમે અજમાથી પણ વઘારી શકો. થોડોક આપણે લીમડો નાખશું, આઠ દસ પત્તા. ચપટી હિંગ નાખશું. બે મોટા કાંદા લેવાના ને એક ટમેટું લેવાનું, એને આવી રીતે મેં કટ કરી લીધેલું છે ઝીણું ઝીણું, એ નાખશું. તમે કાંદા ટમેટા વગેરે કરી શકો. થોડુંક આપણું ચડી ગયું છે, હવે આમાં જ મસાલા કરી લઈશું. આપણે હળદર આપણે બાફામાં નાખી દીધી, ચપટીકામાં નાખી દઈશું અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી લાલ મરચું પાવડર. ટેસ્ટ મુજબ મીઠું મેં બાફામાં નાખ્યું હતું એટલે આમાં થોડું નાખું છું.
આ વઘાર આપણે ડાયરેક્ટ આમાં રેડી દઈશું બધું જ. આવી રીતે બધું મિક્સ કરી દેવાનું. હવે આને આપણે ઉકળવા દઈશું, થોડુંક પાણી નાખશું. આ બહુ ઘાટી છે, એટલી ઘાટી ન હોવી જોઈએ. હવે આને ઉકળવા દેવાનું, મસાલા બધા ચડી જાય અને દાળ પણ એકરસ થઈ જાય આપણી. બાટી આપણી ચડી ગઈ છે, બધી શેકાઈ ગઈ. જો મસ્ત ચા ફાસ્ટ ગેસ રહી ગયો હતો ને એટલે આ થાય, એટલે ધીમા ગેસ જ કરવાની, આવી ન થઈ જવી જોઈએ. આ બાટી ખવાય નહીં આપણાથી બરેલી, એટલે ધીમો જ ગેસ રાખવાનો. દાળે આપણી ઉકરી ગઈ છે, હવે એમાં આપણે ધાણા નાખશું. ધાણા થોડાક વધારે નાખવાના, આવી થઈ જવી જોઈએ દાળ. હવે બાટીને થોડી કામ તોડી નાખવાની. એમાં આપણે ઘી નાખશું, એમાં ઘી વધારે જોઈએ તો જ ભાવે આ બાટી. નાન ખટારી જેવી જ સ્મેલ આવે છે. ગરમ ગરમ હોય ને ત્યાં જ નાખી દેવાનું, ઠંડી પડે ને પછી ન મજા આવે. પછી ભલે તમારે ખાવી હોય પછી, પહેલાં ઘી તો એને પીવરાવી જ દેવાનું. એની ઉપર આપણે દાળ નાખશું. ત્યાં ઘી પણ જોઈએ ને સાઈડમાં, પાછું થોડુંક ઘી નાખશું એમાં. આમાં ઘી વગર આ બાટી મસ્ત લાગે જ નહીં. આપણી રાજસ્થાની દાળ બાટી. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બેલ આઇકન દબાવીને રાખજો કે આગળનો વિડીયો તમને મળતો રહે.